याद राखजो, ભારતની સંસ્કૃતિ શું હતી? ભારતમાં ત્રણ ચીજ ક્યારેય વેચાતી નથી ભૂપેન્દ્રભાઈ, ત્રણ ચીજ ક્યારેય વેચાતી નથી. નંબર એક પાણી. આજે પાણી બ્રિસ્લેરીના કેટલા પૈસા છે? એક બ્રિસ્લેરીની બોટલ કેટલાની આવે છે? 20 રૂપિયાથી નીચે બોટલ નથી આવતી. આજે પાણી વેચાતું થયું. ક્યાંક બેસી જાઓ પ્લીઝ. નંબર બે, જેમ પાણી ન વેચાય એમ ભારતની અંદર દૂધ નહોતું વેચાતું. દૂધની આપણે શું બોલતા હતા? આથી 100 વર્ષ પહેલા અમારા ભારતની અંદર શું વહેતી હતી? દૂધની નદી. આ શિક્ષકો આપણને સ્કૂલમાં આવું શીખવાડતા હતા. એક હિન્દી શિક્ષક પોતાના બાળકોને કહેતો હતો, યે હમારા ભારત હૈ જહાં દૂધ ઓર દહીં કી નદીયાં બહેતી થી. અને પાછળ એક છોકરો રડતો હતો, એને ઉભા થઈને કીધું, સર વો નદી કહાં બહેતી હૈ. દૂધની નદી વહેતી હતી એનો મતલબ એ, કોઈના પણ ઘરે જાઓ દૂધ દહીં છાશ ફ્રી ઓફ કોસ્ટ પ્રેમથી અપાતું. પ્રેમથી અહીંયા આંગણે આવેલો ક્યારે ભૂખ્યો નહોતો જતો. દુલાભાઈ કાગ જેવા, એટલે પોતાના દેશની સંસ્કૃતિને બિરદાવતા લખતા, તારા આંગણે આવેલા અતિથિને આવકારો મીઠો આપ. આઈએ દેશ એમાં ગુજરાત. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, કુમારપાળ મહારાજા, વસ્તુપાળ, તેજપાળ, પેથળસા, જાવડસા, જાંગણસા, દેદાસા, આ બધાના સંસ્કારોથી પરિપ્લાવિત આ ધરતી અહીંયા આવેલો ક્યારે ભૂખ્યો ન જાય. હું ઘણી વાર ગામડા અને શહેરના ફરક બતાવું છું. એ કાળમાં તો બહુ મોટા શહેરો નહોતા, ગામડાઓ શહેર જેવા હતા. આજે ગામડા અને શહેર વચ્ચે બહુ મોટા ડિફરન્સ થઈ ગયા. બોલો તમે કહેશો, ગામડામાં ફૂટપાથ ન હોય શહેરમાં આ મોટો ડિફરન્સ છે? પછી મને એક જણે પૂછ્યું કે શા માટે આવું? તમે વિચાર્યું કે આવું? મેં પૂછ્યું ગામડા વાળાને, મને કે મારા સાહેબ અહીંયા અજાણ્યો આવે ને એને પણ અમે ઘરમાં લઈ લઈએ, અને શહેરમાં જાણીતો આવે ને દરવાજા બંધ થઈ જાય, બચારાને રાત કાઢવી હોય ને તો આ ફૂટપાથ પર સુઈ જા અને સવારે તારી હોસ્પિટલનું કામ પતાવી ઘર ભેગો રવાના થઈ જાય. અજાણ્યાને આવકાર આપે એનું નામ ગામડું, જાણીતાની ઉપેક્ષા થાય એનું નામ શહેર. જ્યાં ઘરમાં પગ મૂકો ને છાશના ગ્લાસ મળે એનું નામ ગામડું, જ્યાં ફ્રીજના બારણા ખુલે અને દારૂના બાટલા નીકળે એનું નામ શહેર. જ્યાં ઝાડ વધારે હોય એને ગામડા કહેવાય, જ્યાં વીજળીના થાંભલા વધારે હોય એને શું કહેવાય? મેં આવી 10-10 વિચારી રહી છું. હું 2 વર્ષથી ગામડામાં બહુ વિચરીને આવ્યો છું, એટલે ગામડે ગામડે મેં જોયું છે શું જબરદસ્ત ફરક છે. આજે પણ ફરક છે. એક છેલ્લી કહી દઉં, છેલ્લી કહી દઉં, જ્યાં રામચંદ્ર આગળ ચાલે ને સીતા મૈયા પાછળ ચાલે એને ગામડું કહેવાય, જ્યાં સીતા મૈયા આગળ ચાલે અને રામજી ખાલી પાછળ ન ચાલે, એક ખભે લવ અને બીજા ખભે કુશ ને લઈને ઢળડાતો ઢળડાતો એને શેર કહેવાય. આજે પણ સચવાય સંસ્કૃતિ. ફરીથી આ દેશમાં પાણી નહોતું વેચાતું, આ દેશમાં દૂધ દહીં છાશ નતા વેચાતા, અને નંબર 3, આ દેશમાં ક્યારેય વિદ્યા વેચાતી નથી. વિદ્યા એ વેચવાની ચીજ નથી. આપણે ત્યાં જૂના ગુરુકુળો ચાલતા ત્યારે જે વિદ્યાર્થી ભણવા જાય ને એ ગુરુના ચરણોમાં ઘઉં, ચોખા, દાળ, સાકર જે પણ હોય ને આ જીવિકાને ચલાવવા માટેના સાધનો એ મૂકી દેતો. એનાથી ગુરુજીનો આરામથી થતો હતો. આજે અહીં બેઠેલા ગુરુજીઓને પૂછું છું, કેટલા મળે તો તમે રાજી? ચાલો પગારની બાબતમાં પૂછું છું. તમારી ફરિયાદો છે ને, મારે સાહેબ ઓછા મળે છે, ઓછા મળે છે, આમાં શું ઉલ્લાસ આવે? તો મને કહો કેટલા મળે તો તમે રાજી. ખાલી કહેવાનું છે, હું કઈ દેવાનો નથી. હમણાં 5,000, 7,000, 10,000, 15,000 કોઈ લિમિટ છે ખરી? કુછ નહીં. અમને 11,000 આપો, ઓકે. હું તમને એમ કહું છું, 5 ના 15 મળશે, પણ 15ની અપેક્ષા પછી રાખો. એ 5,000માં તમે કામ એવું કરીને બતાવો 15,000નો શિક્ષક પણ ના કરે. 15,000નો શિક્ષક ન કરે એવું કામ શરૂઆતમાં 6 મહિના તમે કરીને બતાવો. આઈ એમ ગેરંટી, હું તમને ગેરંટી આપું છું, તમારા સંઘના ટ્રસ્ટીઓ તમારાથી પ્રભાવિત થયા વગર
नहीं रहे, एटले नहीं रहे।